મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 6 જાન્યુઆરીએ પ્રદેશ ભાજપની મહત્વની બેઠકનું આયોજન. કેન્દ્રીય મંત્રી અમિત શાહ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. લોકસભા ચૂંટણી સંદર્ભે 6 જાન્યુઆરીએ ભાજપની આ મહત્વની બેઠકનું આયોજન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા. અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હિરેન, 6 જાન્યુઆરીએ પ્રદેશ ભાજપની આ મહત્વની બેઠક, 2024ની લોકસભાની ચૂંટણીને લઈને રોડમેપ તૈયાર કરાશે કે કેમ? બિલકુલ દીપા, 2024ની ચૂંટણીને લઈ અને ભારતીય જનતા પાર્ટી હવે એક્શનમાં આવી છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચાય અને છેક ગામડા સુધી ભાજપ પહોંચે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે કમિટીઓનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. પરિણામે હવે 6 જાન્યુઆરીએ એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠક ગાંધીનગરના પથિક આશ્રમે મળે તેવી શક્યતા છે. આ સિવાય કમલમ અથવા તો મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ મળી શકે છે. જે નવી કમિટી બનાવવામાં આવી છે એ કમિટીના સભ્યો પણ બેઠકમાં હાજર રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી અને મંત્રીમંડળના તમામ સભ્યો આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના જે અગ્રણીય નેતાઓ છે એ તમામ નેતા બેઠકની અંદર હાજર રહેશે. 22મી જાન્યુઆરીએ જે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તેની પણ ચર્ચા આની અંદર કરવામાં આવશે. જે લોકો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગુજરાતમાંથી રામલલ્લાના દર્શન કરવા માટે ઈચ્છુક છે એ તમામ લોકોને વધુમાં વધુ મદદ ભારતીય જનતા પાર્ટી કેવી રીતે કરી શકે તેનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પદાધિકારીઓ છે એમને જો દર્શન કરવા માટે જવું છે તો એમને પણ પક્ષ કેવી રીતે મદદગારી કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે તેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. એક સંપૂર્ણ આયોજન એ રીતનું કરવામાં આવશે કે જે સરકારી યોજનાના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ સુધી પહોંચવું અને કેવી રીતે પહોંચવું, કેટલા સમયગાળાની અંદર આ જે આયોજન ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે એ આયોજનનું અમલીકરણ કરવું અને તેને પૂરું કરવું તે માટેની ટાઈમલાઈન પણ નક્કી કરવામાં આવશે. જવાબદારી જેમને સોંપવામાં આવી છે એમની નીચે જે લોકો કામ કરવાના છે તેની પસંદગી કેટલા સમયગાળાની અંદર કરી લેવી અને તેઓને કેવી રીતે કામ કરવું તેના માટેની શક્ય હોય અને તાલીમની જરૂર હોય તો એ તાલીમ પણ આપવા માટેનું આયોજન કરવામાં આવશે. એક રીતે કહી શકાય કે લોકસભાની આગામી ચૂંટણીને લઈ અને જે ઝીણવટપૂરું આયોજન કરવામાં આવ્યું છે તેની અમલવારી ચોક્કસ રીતે થઈ શકે અને ચોક્કસ સમય મર્યાદામાં થઈ શકે એ માટે આ અત્યંત મહત્વપૂર્ણ બેઠક છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આ બેઠકની અંદર ઉપસ્થિત રહે અને તેઓ માર્ગદર્શન આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. આભાર હિરેન જાણકારી આપવા માટે.